ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 દેશનું ગૌરવ. તો આપણો દેશ આઝાદ થયો બરાબર 15 ઓગસ્ટ 1947માં. તો એની પાછળ ઘણા બધા નીડર જેમ કે ભગતસિંહ છે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા લોકોનું યોગદાન હતું. તો એમાં એક હતા ચંદ્રશેખર આઝાદ, જે એક બહુ બહાદુર માણસ હતા બરાબર. એમની તમે વાર્તા સાંભળજો, બહુ સરસ છે બરાબર છે. એમને એમણે અંગ્રેજોના હાથે મરવાની જગ્યાએ પોતાના ગોળી મારીને મર્યા હતા અને બહુ બહાદુર માણસ હતા ચંદ્રશેખર આઝાદ. તો વત્સ અને આયુષી ટીવી જોતા હતા બરાબર, બે છોકરા છે, ટીવી જોતા હતા, એક છોકરો અને એક છોકરી. એટલામાં કેતુલ અને હની દાદીમા સાથે મંદિરથી આવ્યા. દાદીમાએ વત્સ અને આયુષીને કહ્યું, તમે ટીવીમાં શું જુઓ છો, તેમના વિશે જાણો છો? તો વત્સ છોકરો છે એ કહે છે, હા આ નીડર આઝાદની વાત છે. તો નીડર આઝાદ એટલે કે ચંદ્રશેખર આઝાદ, જેમનો ભારતને આઝાદી અપાવવામાં એક હાથ હતો. આ નીડર આઝાદનું નામ ચંદ્રશેખર હતું બરાબર. તે નાના હતા ત્યારથી બહાદુર હતા. બહાદુર એટલે કે બહુ આમ કહેવાય ને, ડરપોક ના હો, ડર ના હો મનમાં, એને કહેવાય બહાદુર. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું, બલિદાન એટલે પોતાનું જીવન આપ્યું આખું. કેતુલ અને હની તમે પણ આ જુઓ બરાબર. હવે એના પછી છે ને દાદીમાં એક વાર્તા કહે છે છોકરાને, તો બરાબર. તો આ છોકરો બહાદુર છોકરો છે. આ ચિત્ર જુઓ અને સાંભળો. તો જુઓ આ ચિત્ર છે, તો આમાં શું છે, એક રેલવેની પટરી છે, એમાં એક જગ્યાએથી તૂટી ગઈ છે. આ છોકરો અહીંથી જતો હોય છે, એ જુએ છે, એ શું કરે છે, લાલ કપડું લે છે અને આ રીતે પટરીએ ઊભો રહીને ટ્રેનની સામે ઇશારો કરે છે, આમ હાથ હલાવે છે. એટલે શું થાય છે કે જે ચલાવવાવાળો હોય છે, ટ્રેન ચલાવવાવાળો, એને ખબર પડી જાય છે કે કંઈક વસ્તુ તકલીફ છે. એટલે શું કરે છે, એ ટ્રેનને ઊભી રાખે છે અને જુઓ છે તો પટરી તૂટેલી છે. એનાથી શું થાય છે, હવે જો ટ્રેન આવી જાત ને તો ટ્રેન અહીંથી છટકી જાત ને તો પાટા પરથી નીચે જતી રહેત અને મોટું નુકસાન થઈ શકત, કોઈક માણસોને ઈજા થઈ શકત. તો એ બધી વસ્તુ આ બહાદુર છોકરાએ રોકી. તો આ છોકરો બહાદુર છે. એના રીતે શું થાય છે, પછી છે ને એ જે ડ્રાઈવર હોય છે, ટ્રેનનો ડ્રાઈવર, એ છે ને એને શાબાશી આપે છે અને પછી એને પુરસ્કાર આપવામાં આવે છે. કારણ કે એણે બહુ સારું કામ કર્યું, બહુ મોટું નુકસાન બચાવ્યું, લોકોને ઈજા થતી રોકી. કારણ કે જો એક્સિડન્ટ થાત તો ખૂબ નુકસાન થાત. તો આ છોકરો બહાદુર છે. એના પછી છે ને એક વાર્તા આપી છે પૂનમચંદ પંડ્યા. તો દાદીમા કહે છે, હું તમને શહીદ એવા પૂનમચંદ પંડ્યાની વાત કરું. તો પૂનમચંદ પંડ્યા ગુજરાતી હતા બરાબર. જ્યારે આઝાદી મળી એના પહેલાનો સમય હતો ત્યારની વાત છે. અંગ્રેજોનું શાસન હતું બરાબર, એટલે કે અંગ્રેજો રાજ કરતા હતા આપણી ઉપર, ભારત ઉપર. સાબરકાંઠા જિલ્લામાં મેઘરજ ગામ, સાબરકાંઠા ગુજરાતમાં આવેલું છે. આ વિસ્તારમાં દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય. તો હોળીમાં આગ પ્રગટાવવામાં આવે અને બીજા દાડે ધૂળેટી દેવામાં આવે. અહીં અંગ્રેજોનો એક ખરાબ કાયદો હતો. એ વખતે અંગ્રેજ હતા તો અંગ્રેજોએ પોતાના કાયદા લગાવ્યા હતા અને એ પ્રમાણે ભારતના લોકોએ રહેવું પડે, એને જ કહેવાય કે ગુલામી હતી. અંગ્રેજ અધિકારી એક બાવલું બનાવડાવે, બાવલું એટલે કે પૂતળું હોય ને ચાર રસ્તે મૂકેલું એવું. આ બાવલાનું નામ ઇલાજી. આ બાવલું કપડાં પહેર્યા વિનાના પુરુષનું હોય, એટલે કે એક છોકરાનું હોય, આપણે જેમ પુરુષ એટલે કે છોકરો મોટો થાય પુરુષ કહે, તો એનું જ હોય પણ એમાં પણ કપડાં ના હોય. બાવલું ગામના ચોરામાં ઊભું કરવામાં આવતું. ચોરામાં એટલે કે જે ચાર રસ્તા હોય ને એને ચોરો કહેવાય. આ બાવલાની આસપાસ ગામના લોકોએ હોળીના દિવસે ફરવાનું ફરજિયાત હતું. એટલે કે હોળીમાં આપણે જેમ હોળી પ્રગટાઈને એની આજુબાજુ ફરીએ, એમ આ લોકોએ એવું અંગ્રેજોએ કાયદો કર્યો હતો કે આ જે બાવલું છે ને એની આજુબાજુ ગોળ ગોળ ફરવાનું ગામના લોકો. તો આ વસ્તુ ખોટી હતી, કારણ કે આપણે હોળીમાં માનતા હતા ને, અને જે હોળી પ્રગટાઈ હોય એની આજુબાજુ ફરી, એટલે એનો વિરોધ કર્યો પૂનમચંદ પંડ્યાએ. તો એક વખત ગામના યુવાનો એકઠા થયા. બધાને એકઠા કરનાર યુવાનનું નામ પૂનમચંદ પંડ્યા. અંગ્રેજ અમલદારોએ બાવલું બનાવડાવ્યું. ત્યારબાદ અંગ્રેજો પરત ફર્યા, એટલે અંગ્રેજો બાવલું બનાવીને મૂકીને ગયા.
રાત્રિના સમયે પૂનમચંદ અને તેના સાથીઓએ રાતોરાત આ બાવલું તોડી નાખ્યું, એટલે એનો ભૂકો કર નાખ્યો અને ફેંકી દીધું. બીજા દિવસે સવારે આખું ગામ અંગ્રેજોના કાયદાનો અમલ કરવા ભેગું થયું. તો હોળીનો દિવસ હતો બીજો, તો બધા એની આજુબાજુ આંટા મારવા માટે ભેગા થયા. પરંતુ બાવલું જ ન હતું, કારણ કે બાવલું તોડીને ફેંકી દીધું હતું. અધિકારીઓએ તપાસ કરી, અંગ્રેજોના જે અધિકારીઓ હતા એમણે બધાએ ચેક કર્યું. પૂનમચંદ પંડ્યાએ ગુનો સ્વીકાર્યો, કારણ કે એણે ગુનો કર્યો કે કાયદો હતો એને તોડ્યો, અંગ્રેજોનો કાયદો તોડ્યો, એટલે એને શું થયું, સજા થઈ. અદાલતમાં કેસ ચાલ્યો, અદાલત એટલે કે કોર્ટ, પૂનમચંદને સજા થઈ, એને જેલની સજા આપવામાં આવી. અંગ્રેજોની ગુલામી જેવો આ કાયદો દૂર થયો. પછી અંગ્રેજોને લાગ્યું અને એમણે કાયદો બદલ્યો, એટલે કે કાયદો બદલ્યો તેની અંદર આ જે પૂનમચંદ પંડ્યા છે, જે બહાદુર માણસ, એનો હાથ છે. પૂનમચંદે વિદેશી સરકાર સામે અસહકારની લડતમાં ભાગ લીધો. અસહકાર એટલે કે સાથ ના આપવો, એની વિરોધમાં જવું. એ રીતે દેશને આઝાદ કરવા પૂનમચંદે અનેક વખત જેલની સજા ભોગવી. જેમ પૂનમચંદ પંડ્યાએ ભોગવી, એમ મહાત્મા ગાંધીજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા પણ જેલમાં ગયા હતા, કારણ કે દેશને આઝાદી અપાવવામાં બહુ મહેનત કરી હતી ત્યારે મળી છે. આ શહીદની યાદ અપાવતું સ્મારક આજે પણ મેઘરજની શ્રી પીપી પીસીએન હાઈસ્કૂલમાં જોવા મળે. એટલે પૂનમચંદ પંડ્યા છે ને એનું એક સ્મારક બનાવ્યું પુતળું, અને એ જ ગામની એક સ્કૂલ છે શ્રી પીસીએન હાઈસ્કૂલ, એમાં જોવા મળે. આ શહીદનું નામ અમર રહે તે માટે સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ પંડ્યા માર્ગ પણ આ નગરમાં છે, એટલે કે એક રસ્તો આપી દીધો જેને આનું નામ આપ્યું, જેમ કે મહાત્મા ગાંધી રોડ છે. આ રીતે બધા અલગ અલગ રોડ પણ આપ્યા છે આપણા દેશમાં. તો એ જ રીતે આ જે પૂનમચંદ પંડ્યા હતા એમના એક રસ્તો છે માર્ગ, એને આનું નામ આપી દીધું. આ રીતે એમનું સન્માન કર્યું છે.